नमस्कार, जीएसटीवी ની સાથે હું છું સોનલ. નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર. વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 9 થી 11 ઓક્ટોબર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતના અલગ અલગ જિલ્લાના કાર્યક્રમમાં હાજરી આપશે. 9મી ઓક્ટોબરે વડાપ્રધાન બહુચરાજીના દેલવાડામાં જાહેર સભાને સંબોધન કરશે, તો 10 ઓક્ટોબરે આણંદમાં સભા કરશે, તો 10 ઓક્ટોબરે જામનગરના જામકંડોરણામાં પણ જનતાને સંબોધન કરશે. વડાપ્રધાન સૌરાષ્ટ્રમાં બે કાર્યક્રમમાં હાજરી આપશે, તો 11 ઓક્ટોબરે અમદાવાદની મુલાકાત લેશે અને કિડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તો આ સાથે જ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી બિલ્ડિંગનું લોકાર્પણ અને રેઇન બસેરાનું ખાતમુહૂર્ત પણ કરશે. राष्ट्रीय कांग्रेस ना प्रमुख ना उम्मीदवार मल्लिकार्जुन खड़गे गुजरातनी मुलाकाते छे. प्रमुख ना उम्मीदवार तरीके नो प्रचार करवा मल्लिकार्जुन खड़गे गुजरात आव्या छे. राष्ट्रीय प्रमुख नी चूंटणी माटे गुजरात कांग्रेस ना 409 मतदारो छे, तो गुजरात कांग्रेस ना डेलिगेट साथे बैठक योजी छे, जेमा पूर्व प्रमुख अमित चावड़ा, धारासभ्य शैलेश परमार, लाखा भरवाड़, परेश धानाणी सहित ना अनेक नेताओ पहोंच्या छे, तेमज विपक्ष नेता सुखराम राठवा पर हाजर छे. રાજ્યમાં ચોમાસાની વિદાય વેળા ફરી વાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 15મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં વરસાદે વિદાય લીધી, પરંતુ અન્ય રાજ્યોમાં મોન્સૂન એક્ટિવિટીના કારણે હજુ વરસાદી અસર જોવા મળશે. ત્યારે આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થવાના હોવાના કારણે બેવડી ઋતુની અસર જોવા મળશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબર ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના 4 સ્થળે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મહિનાની બીજી મુલાકાત. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 1 અને 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઓક્ટોબર મહિનાની પહેલી મુલાકાતે 4 જનસભાને સંબોધિત કરી હતી. 1 અને 2 ઓક્ટોબરે ગાંધીધામ, જૂનાગઢ, ખેડ બ્રહ્મા, સુરેન્દ્રનગર જનસભાને સંબોધિત કરી હતી. કેશોદ વિધાનસભા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગડોળ નસેલ ગામના રામજી ચુડાસમાના નાની જાહેરાત થઈ છે, ત્યારે તેઓએ 20 વર્ષ જૂના સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યકર છે અને ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેઓને ટિકિટ મળતા ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 36મો નેશનલ ગેમ્સ ચાલી રહ્યું છે, ત્યારે નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને લઈને જીટીયુએ મહત્વની જાહેરાત કરી છે. તો નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને અલગથી પરીક્ષા લેવાશે. મહત્વનું છે કે જીટીયુના 200થી વધુ વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્સમાં જોડાયેલા છે, ત્યારે જીટીયુની આ જાહેરાતથી વિદ્યાર્થીઓમાં રાહતનો માહોલ ફેલાયો છે. સુરત જિલ્લાના ભાજપ આગેવાનના કથિત બીભત્સ વીડિયો મુદ્દે ભાજપે કાર્યવાહી કરી છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખે ભાજપ નેતા અજીત પટેલને પક્ષમાં સભ્યપદ અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. તો બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અજીત પટેલનો મહિલા સાથે ચેનચાળા કરતો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ જિલ્લા ભાજપે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે અજીત પટેલ બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અને સુમૂલ ડેરીના ડિરેક્ટર પણ હતા. તો ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. જખૌના દરિયામાં પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીએ માંગરોળની બોટ પર ગોળીબાર કર્યો હતો. માંગરોળના માછીમાર જખૌના ઓખા તરફ અરબી સમુદ્રમાં માછીમારી કરી રહ્યા હતા, તે સમયે પાકિસ્તાની મરીન સિક્યુરિટીએ ગોળીબાર કર્યો હતો. જોકે ઓખા કોસ્ટ ગાર્ડની ટીમ બોટમાં સવાર 8 માછીમારોને બચાવી લીધા. તો હાલ મરીન પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના 84 તાલુકામાં ભૂંડના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ભૂંડે 6 વર્ષના બાળક પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. તો ભૂંડે હુમલા કરતા બાળક ઈજાગ્રસ્ત થયો છે. ડુમ્બસ અને ભીમપોર સહિતના ગામોમાં ભૂંડના ત્રાસથી સ્થાનિકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ત્યારે મહત્વનું છે કે છેલ્લા 1
महीना में भूंडे छ लोग पर जीवलेण हुमला कर्यो होवानुं सामे आव्युं। त्यारे भूंडना जीवलेण हुमलाथी लोकोमां भयनो माहोल फैलायो छे अने तात्कालिक कार्यवाहीनी मांग करी छे। तो गोधरा नगरपालिका म्युनिसिपल शॉपिंग सेंटर में आवेला त्रण दुकानों की छत चालू वरसाद दरमियान धड़ाकाभेर धराशायी थई। तो आ घटना में एक युवक ने इजा पहुंची जेने सारवार माटे खानगी हॉस्पिटल में खसेड़वामां आव्यो छे। त्यारे पालिका की टीम घटनास्थल की मुलाकात लईने वधु तपास हाथ धरी छे। हवामान विभाग की आगाही पगले अरवली भिलोड़ा नगर में बपोर बाद वातावरण पलटायु हतु तो वरसाद आगमन थयु। असह्य उकळाट बाद वातावरण में एकाएक ठंडक प्रसरी तो भिलोड़ा सहित आसपासना गामडाओमां वरसादनी शुरुआत थई छे। अचानक वातावरण पलटाता तैयार मकाई मगफळीना पाकोने नुकसान थता खेडूतोमां चिंता वधी गई छे। साबरकांठाना विजयनगर पंथक में वरसादी माहोल छवायो हतो। विजयनगर में बपोर बाद वादळछायुं वातावरण सर्जाया बाद हळवो पवन पण फूंकायो हतो। तो विजयनगर आश्रम उम्यानगर कठवावड़ी कालवण अने खेड़ासण सहित गामों में वरसाद वरस्यो हतो। तो वरसादी माहौल थी छेल्ला केटलाक दिवसोथी असह्य गर्मीनो लोको सामनो करी रह्या हता तेमां लोकोने राहत मळी। छोटाउदेपुर नसवाड़ी अने बोडेली संखेड़ा में भारे पवन साथे धोधमार वरसादनु आगमन थयुं। त्यारे वरसाद पड़ता रोड रस्ता वरसादी पाणी भरायाना दृश्यो सामे आव्या। आकाश में काळा डिबांग वादळो सर्जाया तो हजू वरसाद वधे तेवी शक्यताओ सेवाई रही छे। जो कि वरसादी माहौल थता असह्य गर्मी में लोकोने राहत मळी छे। पंचमहाल गोधरा शहर सहित ग्राम्य विस्तार में भारे पवन साथ वरसाद की शुरुआत थी। वातावरण में अचानक पलटो आता वातावरण में ठंडक प्रसरी रही छे। गोधरा शहर सहित ग्राम्य विस्तारों में धीमी धारे वरसाद की शुरुआत थी छे। तो वडोदरा में दिवसभर उकळाट बाद समी सांजे वरसाद खाबक्यो। त्यारे वडोदरा में वरसादी माहौल थी जनजीवन प्रभावित थयु। वडोदरा शहर ना सिटी रावपुरा कारेली बाग राजमहल रोड सहित विस्तारों में वरसाद खाबक्यो हतो। मोरबी जिल्लामां फरी एकवार राजकारणमां गरमावो आवी शके छे। भाजपमांथी कांग्रेसमां घर वापसी करनार किशोर चिखलियानी मोटी जवाबदारी सौंपाई छे। त्यारे कांग्रेसमांथी किशोर चिखलिया जिल्ला पंचायतना प्रमुख रही चुक्या छे। घर वापसी करनार किशोर चिखलियाने मोरबी जिल्ला पंचायत भाजपमांथी कांग्रेसना हवाले लावानी जवाबदारी सौंपवामां आवी छे। जेमां मोरबी जिल्ला पंचायत भाजप पासेथी आंचकीने कांग्रेस हवाले करवानी जवाबदारी सौंपाई छे। तो आ अगाउ मोरबी जिल्ला पंचायत कांग्रेस पासेथी आंचकी माटे पक्ष पलटो करनार बे धारासभ्योने जवाबदारी सौंपवामां आवी हती। अमदावादना दाणी लीमड़ा विस्तारमां कांग्रेसना धारासभ्य शैलेश परमारनो कार्यक्रम चाली रह्यो हतो। त्यारे चालू कार्यक्रममां एक स्थानिक महिला स्टेज पर आवी चढ़ी हती। तो विस्तारनी समस्या अंगे शैलेश परमारने कह्युं हतुं के जीत्या बाद केम देखाता नथी। जो कि धारासभ्य अने कांग्रेसना कार्यकरोए महिलाने स्टेज परथी उतारी हती। जो कि महिलानो वीडियो पण सोशियल मीडियामां वायरल थयो छे। जूनागढ़मां कड़वा पाटीदारोए शक्ति प्रदर्शन कर्युं जेमां गीर सोमनाथ अने जूनागढ़ तो हजारों कड़वा पाटीदारों हाजर रहा था। जमा पाटीदार अग्रणी वालजी फर्दुए जणाव्यु कि अमने अन्याय थशे तो जोई लेशु। आम कड़वा पाटीदार ने अन्याय थतो हवानो आड़कतरो इशारो तेओए कर्यो हतो। तो सिद्धसर अने गांठीला प्रमुखे पण आ वात में सूर पुरावयो तेमा तमाम पक्षों पासे वधारे टिकीटनी मांगणी करी छे। तीस्ता सेतलवाड़ सामे कोर्ट में चार्जशीट दाखल कराई छे। गुजरात ने बदनाम करवानो कारसो घड़वाना प्लान कर्यो हतो। त्यारे एसआईटी ने चार्जशीट में वधु खुलासा थया छे। तो 7000 पानानी चार्जशीट दाखल करवामां आवी। त्यारे सात व्यक्तिओना 164 कलम मुजब निवेदन लवाया। त्यारे मुख्य आरोपी में तीस्ता सेतलवाड़ो समावेश करायो छे। पूर्व आईपीएस श्रीकुमार अने संजीव भट्टनो आरोपी में समावेश छे।
જ્યારે પૂર્વ આઈપીએસ રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા છે. તો આવતા સપ્તાહે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરાશે ત્યારે સંજીવ ભટ્ટ અને રાહુલ શર્મા વચ્ચેના મેઇલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તો રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીએનડીસી વિભાગને 17 ઓક્ટોબર સુધી ઢોર પકડવાની કામગીરી શરૂ રાખવા આદેશ કરવામાં આવ્યો. તો હાઈકોર્ટે ઢોર પકડવા મુદ્દે 24 કલાક કામગીરી કરવા આદેશ કર્યો છે. તો રખડતા ઢોર મુદ્દે આગામી સુનાવણી 17 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે. પ્રધાનમંત્રી ગતિશક્તિ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોર્ટલનો પ્રારંભ કરાયો હતો. તો આ સાથે જ ગુજરાત સેમિનારનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી ગતિશક્તિ પોર્ટલમાં ગુજરાત સરકારના 21 વિભાગો હશે, જેના સબ ડિપાર્ટમેન્ટ પણ હશે, જેમાં 500 કરતા વધુ પ્રકારના ડેટા હશે. તો કોંગ્રેસનો હાથ છોડીને હર્ષદ રિબડિયાએ કેસરિયો ધારણ કર્યો. જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ કોંગ્રેસના એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. તો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિજયાદશમીના એક દિવસ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો. તો ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે હર્ષદ રિબડિયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા, ત્યારે વર્ષ 1995થી 2007 સુધી વિસાવદર ભાજપનો ગઢ ગણાતો હતો. પરંતુ ભાજપના ગઢમાં ગાબડું પાડીને હર્ષદ રિબડિયા કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા. વિપુલ ચૌધરીના સાગરદાણ કેસ મામલે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાણિયા મહેસાણા કોર્ટ પહોંચ્યા હતા. વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તો આ કેસમાં સાક્ષી તરીકે હાજર રહેવા બંનેને સમન્સ મોકલવામાં આવ્યું. ત્યારે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાણિયા વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યો હતો. વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગરદાણ મોકલ્યું. એ જ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાણિયા ભલામણ પત્ર લખ્યા, ત્યારે વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે. તો પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પોલીસે અટકાયત કરી, ત્યારે ભારત માલા પ્રોજેક્ટ મામલે વિરોધ કરી રહેલા 30થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે પોલીસે મંજૂરી ના આપી હોવા છતાં અનશન પર બેઠા હોવાથી પોલીસે તેમની અટકાયત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું, ત્યારે કમલમ ખાતે યુવા મોરચાના વિધાનસભા સંયોજકની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને સંગઠન મંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. તો આ બેઠકમાં વિધાનસભાના સંયોજકો હાજર રહ્યા હતા, ત્યારે પ્રદેશ મંત્રી અને યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મોરચાના પ્રમુખે કહ્યું કે ચૂંટણીલક્ષી કામોને લઈને બેઠકમાં ચર્ચાનું આયોજન કરાયું છે. આગામી સમયમાં ચૂંટણીને લઈને મતદારો અનુલક્ષીને મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવશે. શાળા કોલેજોમાં જઈને યુવાનોનો સંપર્ક કરશે, બાઇક રેલીઓ પણ કરવામાં આવશે. તો દિવાળી સુધીમાં કાર્યક્રમો કરવાની માહિતી પણ આપવામાં આવશે. સુરતના અઠવાયલન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટર હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અંદાજિત 3500 જેટલા કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી રહ્યા છે. તો ગુજરાત ગેસ કંપની કેન્દ્ર લેવલની કંપની હોવા છતાં સમાન વેતન કર્મચારીઓને આપવામાં નથી આવતું. સી આર પાટીલના શાળા મુદ્દેના નિવેદન પર આમ આદમી પાર્ટીએ વળતો જવાબ આપ્યો. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિધાનસભામાં ભાજપે જ સ્વીકાર્યું છે કે રાજ્યમાં શાળાઓના ઓરડાની ઘટ છે અને શિક્ષકોની પણ અછત છે. પાલનપુરમાં વિશિષ્ટ શિક્ષક સેવા સંઘે સ્પેશિયલ એજ્યુકેટર અને સ્પેશિયલ
आईडी ने कायमी धोरणे निमणूक करवामां आवे। सरकारी प्राथमिक शाळाओमां समावेश करी भथ्थानो लाभ। दिव्यांग बाळको माटे काम करी रहेला स्पेशल एज्युकेटर ने सरकारी लाभ मळे तेवी मांगणीओ साथे कलेक्टर कचेरीए रजूआत करवा पहोंच्या हता। तो आगामी समयमां विशिष्ट सेवा संघनी मांगणी नहीं संतोषाय तो 10 तारीखे तमाम कर्मचारीओ पालनपुरथी गांधीनगर सुधी पदयात्रा करशे एवी पण रजूआत करवामां आवी। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति योजनार गरबा ने लईने विवाद सर्जायो हतो त्यारे सुभानपुरा रोड पर योजनार गरबा में मोटा भागना शिक्षण समिति सभ्यों ने जाण नहीं करवामां आवी होवानो आक्षेप करवामां आव्या हता। तो कहेवाती लोक भागीदारी थी योजनार गरबा में 1000 शिक्षकों अन्य अन्यों माटे डिनर डिप्लोमसी बंदोबस्त करवामां आव्यो हतो त्यारे समग्र घटनाक्रम थी अजाण सभ्यों में वडोदरा नगर प्राथमिक शिक्षण समिति चेरमेन और वाइस चेरमेन सामे छूपो रोष जोवा मळ्यो। थोड़ा समय पहला ज वडाप्रधान नरेन्द्र मोदी वंदे भारत ट्रेन शुरू करावी हती जेमां मुंबई थी अमदावाद आवी रहेली वंदे भारत ट्रेन ने वटवा थी मणिनगर नी वच्चे अकस्मात नड्यो हतो। पूरपाट झड़पे आवती ट्रेन नी सामे अचानक ज भैंस नुं टोळुं आवी गयुं हतुं जेना पगले चार भैंसो ट्रेन ना आगळ ना भाग साथे अथड़ाई हती। ड्राइवरे समय सूचकता दाखवी शोर्ट ब्रेक थी ट्रेन ने थोभावी हती त्यारे नसीब जोगे आ घटना में यात्रिको ने कोई इजा नथी थई। राज्यना दरियाई मार्गे ड्रग्स की हेराफेरी मामलो नेवी इंटेलिजेंस एनसीबी संयुक्त ऑपरेशन हाथ धरवामां आव्यु त्यारे दरियाई मार्ग पर ड्रग्स भरेली बोट केराला लावामां आवी हती। बोट मांथी रूपया 1000 करोड़ 200 किलो हेरोइन झड़पायो हतो। संयुक्त ऑपरेशन में 4 ईरानी और 2 पाकिस्तानी झड़पाया जेनी पूछपरछ नेवी इंटेलिजेंसे करी हती। अमदावादना रामोल विस्तार में दारूड़िया पतिए पत्नी पर शंका राखी एसिड नाखवानो प्रयास कर्यो त्यारे रामोल विस्तार संत देव टेनामेंट में सिलाई काम करीने गुजरान चलावती महिला पर तेनो पति शंका राखीने तेनी साथे मारजूट करतो हतो। तो आखरे कंटाळेली पत्नी पोताना पियर आवी गई हती अने दारूना नशा में एक दिवस महिलानो पति महिलाना घरे आवीने झगड़ो करवा लाग्यो अने पोतानी पासे रहेली एसिड भरेली बॉटल पत्नी पर नाखी हती। वडोदरा मांजलपुर विस्तार में रहता 19 वर्ष युवान दक्ष पटेल की हत्या मामले सयाजीगंज पुलिस रिकन्स्ट्रक्शन करू हतु त्यारे सयाजीगंज पुलिस आरोपी पार्थ कोठारी नी साथे राखी अलंकार टावर में बनली घटना रिकन्स्ट्रक्शन करू हतु त्यारे आरोपीए घटना ने केवी रीते अंजाम आप्यो तेनी झीणवट भरी तपास करवामां आवी। तो भोग बंदान ने टिकटॉक रील बनावानुं कहीने हत्या करी हती। जामनगर शहर ने आशीर्वाद रिजोर्ट पास हिट एंड रन की घटना बनता चकचार मची जवा पाम्यो छे। रोड पर पसार थई रहेला राहदारी ने कार चालके अड़फेटे लेता राहदारी नु घटनास्थले मौत निपजू। घटना की जाण पुलिस ने थता पुलिस सीसीटीवी आधार अकस्मात कोणे सर्जो ते दिशा में वधु तपास हाथ धरी छे। तो भावनगर शहर सिद्धसर महिला ऑफिस में काम करने जती वक्त ट्रक चालके बे फार्म चलावी महिला ने अड़फेटे लीधी होवानी घटना सामे आवी छे जेमां महिला नुं घटनास्थले कमकमाटी भर्यू मौत निपजू। लोकोना टोळा एकठा थता तेमज ट्राफिक जामना दृश्यो सर्जाता पुलिसनो काफलो घटनास्थले पहोंची कार्यवाही हाथ धरी त्यारे अवारनवार सांकड़ा हाईवे पर सर्जाता अकस्मातना पगले हाईवे पर स्पीड ब्रेकर तेमज क्रॉसिंग बनावा लोको मांग करी रह्या छे। पोरबंदरना राणावाव तालुकाना राणा खीरसरा गाममां पाणीना कुंडामां डूबी जवाथी बाळकनुं मौत थयुं हतुं त्यारे मध्यप्रदेशनो परिवार राणा खीरसरा गाममां मजूरी करीने गुजरान चलावे छे त्यारे परिवारनो 5 वर्षनो बाळक रमत रमता पाणीना कुंडामां पड़ी गयो जेथी अमित चौहान नामना बाळकनुं डूबी जवाथी मौत निपज्युं। बनासकांठाना भाभर में मौत की सवारी जोवा मळी। भाभर पंथक में एसटी बस की सुविधा थी ग्रामीण विस्तारों वंचित छे त्यारे ग्रामीण विस्तारों में अपूरती बस ना कारणे विद्यार्थियों प्राइवेट वाहन में मुसाफरी करवा माटे मजबूर बन्या छे। प्राइवेट वाहनों में कैपेसिटी पण वधारे
થી પણ વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, ત્યારે થ્રી વ્હીલર અને ફોર વ્હીલરમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે, ત્યારે ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ભાભર શહેરમાં આવે છે તો માર્ગ અકસ્માતમાં લોકો જીવ ગુમાવવા હોવા છતાં જીવના જોખમે લોકો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે। सूरत शहर में फरी एक बार ग्रीस में वेकरिया हत्या केस जो किस्सो बनता रही गयो, त्यारे शहर ना पांडेसरा में एक तरफी प्रेम में पागल प्रेमी किशोरी ना चेहरा पर चप्पू वड़े हुमलो कर्यो हतो, जो कि किशोरी मोडू फेरवी लेता गड़ू कपाता बची गयो। बनावनी जाण थता किशोरी ने सिविल हॉस्पिटल में लई जवाता गाल पर 17 जेटला टाका आव्या होवानी माहिती सामे आवी, त्यारे तो बीजे तरफ पागल प्रेमी हुमलो करी महाराष्ट्र भागी गयो, जो कि पोलीसे आरोपी ना भाई नी धरपकड़ करीने पूछपरछ हाथ धरी छे। सूरत क्राइम ब्रांचे वाहन चोरी नु मसमोटू नेटवर्क झड़पी पाड्यु छे, त्यारे सस्ता अनाज नी दुकान पर अनाज नी डिलीवरी करता शख्स चंद्रेश उदयलाल खटीके अने किशनलाल उदयलाल खटीक नी पोलीसे धरपकड़ करी छे। तो आ भेजा बाद शख्स सस्ता भावना चोरी ना वाहनों हसन नामना शख्स पासे थी खरीदी करता हता, बाद में आ वाहनों मार्फते सस्ता अनाज ना माल नी डिलीवरी करता होवानु सामे आव्यु, त्यारे आरोपीओ पासे थी 4 बोलेरो पिकअप वाहन सहित एक इको कार जप्त करी वधु तपास हाथ धरवामां आवी छे। राजकोट शहर में जाने लूटारुओ बिल्कुल पुलिस नो डर रह्यो नथी, तेम गमे त्यारे गमे त्यां लूट नी घटनाओं ने अंजाम आपवामां आवी रह्यो छे, त्यारे शहर ना रॉयल पार्क शेरी नंबर 7 में फरी एक वार लूट नी घटना बनता चकचार मची गयो छे। प्रभात डांगर नामना बिल्डर ना त्यांथी अंदाजे 35 लाख थी वधु नी रोकड़ रकम अने घरेणा सहित लूट थई होवानुं सामे आव्युं, त्यारे घटना नी जाण पुलिस ने थता पुलिस घटनास्थळे पहोंचीने लूटारुओ कोण छे ते दिशामां तपास हाथ धरी छे।